આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જોશ હોય તો ઉંમર પણ ઝાંખી લાગે, ભક્તિનો રંગ લાગ્યો હોય તો પછી વાત કંઈક અલગ જ રહે છે. 77 વર્ષના અડીખમ દાદા, જે આજે પણ યુવાનોને ઝાંખા પાડી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 29મા વર્ષે આશાપુરા માતાના મઢના દર્શને કરવા નીકળ્યા છે. 29મું વર્ષ, 450 કિલોમીટરની યાત્રા 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢે પહોંચી જાય છે. 450 કિલોમીટરનું અંતર જે ચાલીને પૂર્ણ કર્યું છે. ગિરુભા જાડેજા 77 ક્ષત્રિય આગેવાન છેલ્લા 29 વર્ષથી જ પગે ચાલીને યાત્રા કરી રહ્યા છે. સાથે જ અહીંયા રાજપૂત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો ભેગા થયા છે અને ગિરુભા જાડેજાને શુભેચ્છાઓ પણ પાઠવી છે. આજ રોજ ખંભાળિયાથી કામનાથ મહાદેવ આશાપુરા મંદિરથી પદ્પા યાત્રા કરી અને કચ્છની અંદર જે આશાપુરા માતાજીનું મઢમાં જે મંદિર છે ત્યાં અમે પદયાત્રા કરી અને આજ શરૂઆત કરીએ છીએ. 28 વર્ષ પૂર્ણ કર્યા, 29મા વર્ષના માં પ્રવેશ કરી રહ્યા છીએ. આ દરમિયાન આ હું 28 વર્ષથી જે માતાના મઢે અહીંથી ચાલીને જાઉં છું એની અંદર મીડિયાવાળા ભાઈઓ પણ પૂરો સહકાર અને ધર્મનો પ્રસાર કરે છે, એ ગર્વની વાત છે. એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તદુપરાંત નામી અનામી દેવુભાઈ ગઢવી છે, મિતેશભાઈ મિસ્ત્રી છે, એ ભાઈઓનો પણ આની અંદર ખૂબ ખૂબ ભાગ છે. બીજું કે મને 77 વર્ષ પૂરા થયા છે, આજ 10મા મહિનાની અંદર 77 વર્ષ બેસી જાય છે. આટલી ઉંમર હોવા છતાં માના આશીર્વાદ કેવા કહેવાય કે હું જે ટાઈમિંગથી જાઉં છું એ ટાઈમિંગે માના આશીર્વાદ લેવા કચ્છમાં આશાપુરાએ પહોંચું છું, એ મારા માટે મોટી ગર્વની વાત છે. અને માપા એ માગું છું કે મારું શરીર આને જળવાઈ રહીએ અને હર વર્ષે અહીંથી પદયાત્રા કરી અને તમારા ચરણોની અંદર શીશ ઝુકાવું એવી મારી ઈચ્છા છે.